સંતરોડ એસ્ટેશનમાં બસો નહીં જતા ગ્રામજનોએ રજૂઆત કરતા છતાં તંત્ર દ્વારા કોઈ જાન દોરવાતું નથી. પંચમહાલ જિલ્લાના મુખ્ય ગણાતા દાહોદ ગોધરા હાઈવે પર આવેલ સંત રોડ એસટી સ્ટેન્ડના છેલ્લા કેટલાય વર્ષોથી એસટી નિગમની બસો એસટી સ્ટેન્ડમાં નહીં લઈ જવાના કારણે આ અંગેની રજૂઆત સંત રોડ ગામના અગ્રણીઓ તેમજ ગ્રામ પંચાયત દ્વારા એસટી વિભાગના તંત્રને તેમજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને આ અંગેની રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ રજૂઆતોને ધ્યાને નહીં લેતા ગ્રામજનો દ્વારા સેવા સેતુ તેમજ પ્રગતિ સેતુ કાર્યક્રમમાં પણ આ અંગેની રજૂઆત કરાઈ હતી. નાગરિકોનું કહેવું છે કે સંત રોડ એસટી સ્ટેન્ડમાં બસો જાય તો મુસાફરોને મુશ્કેલી પડે નહીં અને બેસવા માટેનું સ્થળ પણ મળી રહે અને સગવડ પણ મળી રહે. પરંતુ એસટી નિગમના ડ્રાઈવરોની અવરચંડાઈ ગણો કે પોતાની મનમાની ગણો, જેથી એસટી ડ્રાઈવરો એસટી બસને સ્ટેન્ડમાં લઈ જવાના બદલે હાઈવે પર એસટી બસને ઊભી રાખીને મુસાફરો લેવામાં તેમજ ઉતારવામાં આવતા હોય છે, જેથી એસટી સ્ટેન્ડમાં એસટી બસો આવે તેવી માંગે જોર પકડ્યું છે. એસટી સ્ટેન્ડમાં રહેતા કંટ્રોલર પણ માત્ર એક કલાક એસટી સ્ટેન્ડમાં આવી ઘર ભેગા થઈ જતા હોવાનું જાણવા મળ્યું છે. આ જ પ્રકારે એસટી સ્ટેન્ડમાં યોગ્ય પ્રમાણે સફાઈ કામદાર હોવા છતાં સફાઈ થતી હોવાનું પણ ગામના અગ્રણીઓનું કહેવું છે. હવે જોવાનું એ રહ્યું કે એસટી તંત્ર કંટ્રોલરને સૂચન કરશે કે કેમ, અને એસટી ડ્રાઈવરોને એસટી બસો એસટી સ્ટેન્ડમાં લઈ જવાની ફરજ પડાશે કે કેમ, તે હવે જોવાનું રહ્યું. સ્ટેશનમાં બસો નથી આવતી? ના, બિલકુલ નહીં, બંધ થઈ ગયું છે. રજૂઆતો કોઈ કરી તમે? ઘણી વખત રજૂઆતો કરી, પછી દરેક કાર્યક્રમમાં કલેક્ટરશ્રીથી માંડીને દરેકને રજૂઆતો કરી છે, પણ આનો કોઈ નિકાલ થતો નથી, કોઈ ધ્યાન જ નથી આવતું. ના, કોઈ પણ નહીં. આજે પણ જે સેવા સેતુ કાર્યક્રમ ચાલે છે એમાં અમે રજૂઆત કરી છે, પણ હવે એને શું થાય છે આગળ એ તો એ લોકો જ જાણે. એસટી વિભાગમાંથી અમને આજરોજ અહીંયા જે રજૂઆત મળી એ બાબતે હવે અમે બસ અંદર કંટ્રોલ પોઈન્ટ ખાતે જાય એ માટેની કાળજી રાખીશું. દરેક ડેપો પર તેમજ કંટ્રોલ પોઈન્ટ પર અમે ધ્યાન દોરીશું કે આ બસો સંતરોડ કંટ્રોલ પોઈન્ટમાં થઈને જાય એ માટે અમે એમને જાણ કરીશું. અને બસ સ્ટેશનમાં જે ટીસી આવીને વહેલા જતા રહે છે એ માટે અમે ડેપો મેનેજર બારિયાને જાણ કરીશું, જેથી તેની પર પગલાં લે. ગોધરા ડેપો મેનેજર જાગૃતિબેન ગણાસવાએ જણાવ્યું હતું કે એસટી બસો સંત રોડ કંટ્રોલ પોઈન્ટ પર લઈ જવા માટે સૂચનો ડ્રાઈવરોને આપવામાં આવશે અને બારિયા ડેપો મેનેજરને જાણ કરવામાં આવશે. કંટ્રોલ પોઈન્ટ પર કંટ્રોલ નિયમિત હાજર રહે એની સામે પણ પગલાં ભરાય તેમ જણાવાયું હતું. ઇકબાલ શેખ, શહેરા.